नमस्ते विद्यार्थी मित्रों, કેમ છો બધા? મજામાં ને? આપણે ભણવાની શરૂઆત કરીએ તે પહેલા આપણે એક નાનો શ્લોક બોલીને ભગવાનનું સ્મરણ કરીશું અને પછી આપણે અભ્યાસની શરૂઆત કરીએ. તો તમે બધા થોડીકવાર માટે આંખ બંધ રાખીને મારી સાથે શ્લોકનું ગાન કરશો. વસુદેવ સુદેવ કંસ જાણુરવર્તનમ દેવકી પરમાનંદ કૃષ્ણ વંદે જગદ્ગુરુ કૃષ્ણ વંદે જગદ્ગુરુ ઓમ શાંતિ 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 જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે ધોરણ 5 વિષય છે પર્યાવરણ, તેમાં પ્રકરણ 7 આજે આપણે ભણવાનું છે. પ્રકરણનું નામ છે પાણી સાથેના પ્રયોગો. આપણે આની પહેલાનું પ્રકરણ પણ જળ એ જીવન, એમાં પણ પાણીનું આપણે ઘણું બધું મહત્વ સમજી ગયા છીએ. હવે આમાં આ પ્રકરણમાં પાણી સાથેના પ્રયોગો એટલે કે આ પ્રકરણ વિશે તમને થોડીક માહિતી આપું તો તેમાં પાણીમાં કોઈ પણ પદાર્થ આપણે નાખીએ તો ડૂબે, તરે, ઓગળી જાય, નથી ઓગળતો, એનું બધું જે છે પ્રયોગો તે બધા આપણે આજે શીખવાના છે અને આ પ્રકરણ વિશે બધી માહિતી આપણે મેળવીશું. તો કાપા પર મેં કેટલાક મુદ્દા લખ્યા છે તે આપણે સૌથી પહેલાં સમજીશું અને પછી આપણે પુસ્તકમાં પાના નંબર 22 દરેક મુદ્દાને આપણે સમજીશું. તો તમારા પુસ્તકમાં પાના નંબર 60 કાઢજો. પ્રકરણ 7 પાણી સાથેના પ્રયોગો તેનો ભાગ 1 આપણે આજે ભણીશું. તો સૌથી પહેલા તમે કાપા ઉપર ધ્યાન આપશો અને આપણે દરેક મુદ્દાને સરસ રીતે સમજીએ જેથી કરીને આખા પાઠનું બધું જ મહત્વ આ મુદ્દાઓમાં આવી જાય છે. તો આપણે પહેલો મુદ્દો સૌથી પહેલા સમજીએ કે વસ્તુઓના જૂથ, પદાર્થના દેખાવ, સખતપણું, પાણીમાં ઓગળવું, દ્રાવ્ય એટલે કે પાણીમાં ઓગળી જાય તેને શું કહેવાય? દ્રાવ્ય. કે પાણીમાં ન ઓગળવું તેને અદ્રાવ્ય કહેવાય. કેટલાક પદાર્થો એવા હોય કે પાણીમાં ઓગળતા નથી તેવા પદાર્થોને શું કહીશું આપણે? અદ્રાવ્ય. પાણીમાં તરે કે ડૂબે અને પારદર્શકતા જેવા ગુણધર્મોને આધારે પાડવામાં આવે છે. કેટલીક વસ્તુ આપણે પાણીમાં નાખીએ તો તરતી રહે છે અને કેટલીક વસ્તુ એવી હોય છે કે આપણે પાણીમાં નાખીએ તો છેક તળિયા સુધી અંદર ડૂબી જાય છે. આવા બધા દરેક પદાર્થના અલગ અલગ ગુણધર્મો હોય છે. કેટલાક પદાર્થો પાણીમાં ઓગળતા નથી, કેટલાક પદાર્થો પાણીમાં ઓગળી જાય છે. તો એ બધા આપણે પદાર્થોના ગુણધર્મોને આધારે આપણે ઘરે સમજીએ. હવે બીજો મુદ્દો છે દ્રાવ્યતા, પાણીમાં ઓગળવા કે ન ઓગળવાનો ગુણ. દ્રાવ્યતા અથવા અદ્રાવ્ય એમાં એવું છે કે પાણીમાં જે વસ્તુ નાખીએ આપણે અને ઓગળી જાય તેને દ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે. અને પાણીમાં નાખતા જે પદાર્થો ઓગળતા નથી તેને અદ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે. આ આપણે ખાસ મુદ્દો સમજવાનો છે. હવે પાણીમાં ઓગળી શકે તેવા કયા કયા પદાર્થો છે તો તેના નામ હું તમને બતાવું છું. મીઠું, દાખલા તરીકે તમે પાણીમાં મીઠું નાખો તો મીઠું બધું ઓગળી જાય. પછી તમે પાણી ચાખો તો કેવું લાગે? ખારું લાગે. કેવું લાગે? ખારું. પછી છે સાકર, તો સાકર પણ તમે પાણીમાં નાખો તો એ ઓગળી જાય. અને સાકર કેવી હોય? મીઠી હોય, ગળી હોય. તો એ પાણી તમે ચાખો તો કેવું લાગે? ગળ્યું લાગે.
પછી છે ફટાફટી સુરોખા ખાંડ ધોવાના સોડા સાજીના ખૂબ મજબૂત વગેરે આ બધી જ વસ્તુઓ પાણીમાં નાખતા ઓગળી જાય છે તેથી આ બધા પદાર્થો કેવા કહેવાય દ્રાવ્ય પદાર્થો કહેવાય હવે પાણીમાં ઓગળી ન શકે તેવા પદાર્થો તો જેવા કે એમાં કયા કયા પદાર્થો આવે તો રેતી છે રબર છે પથ્થર કાચ લોખંડ એલ્યુમિનિયમ જેવી ધાતુઓ પેટ્રોલ કેરોસીન તેલ ચાવટી પ્લાસ્ટિક વગેરે આ બધા પદાર્થો કેવા છે પાણીમાં ઓગળી શકે તેવા નથી એટલે એને કેવા કહેવાય અદ્રાવ્ય પદાર્થો કહેવાય જે પદાર્થો પાણીમાં ઓગળી શકતા નથી તે પદાર્થોને અદ્રાવ્ય પદાર્થો કહેવામાં આવે છે એવા કયા પદાર્થો છે તો રેતી હોય પથ્થર પછી લોખંડ પછી એલ્યુમિનિયમની જેવી ધાતુ કાચ હોય પેટ્રોલ કેરોસીન તેલ ચાપત્તી પ્લાસ્ટિક વગેરે આ બધું પાણીમાં ઓગળતું નથી હવે આગળનો મુદ્દો જોઈએ તો પાણીમાં તરે અથવા ડૂબે પાણીમાં તરતા પદાર્થો જેવા કે બરફ લાકડું સ્ટીલની વાટકી કાગળની હોળી પોચા લાકડાનો મૂછ સફરજન કેરોસીન પેટ્રોલ તેલ વગેરે આ બધા કેવા પદાર્થો છે પાણીમાં તરે એવા પદાર્થો છે આપણે પાણીમાં નાખીએ તો આ બધા પદાર્થો તરતા રહે છે પાણીની ઉપર આ પદાર્થો આ બધા ડૂબતા નથી પછી છે પાણીમાં ડૂબે તેવા પદાર્થો તો એ કયા છે તો લોખંડ છે કાચ છે પિત્તળ રેતી પથ્થર ઈંટ ટાંકણી ખીલી વગેરે તમે ઘરમાં ડોલ કે ટબમાં તમે આ પ્રયોગ કરી જોજો કે પાણી ભરેલી ડોલ હોય એમાં તમે પથ્થરનો ટુકડો નાખો અથવા તો ઈંટ મૂકો આખી પાણીમાં તો એ બધું શું થશે અંદર ડૂબી જશે પાણીની અંદર એટલે આ બધા પદાર્થો કેવા કહેવાય ડૂબે પાણીમાં ડૂબે તેવા પદાર્થો છે અથવા નાની એકદમ ટાંકણી તમે નાખશો પાણીની ડોલ કે ટબમાં કે તપેલીમાં પાણી લેશો તમે એને પણ ટાંકણી નાખશો તો એ પણ ડૂબી જશે ખીલી નાખશો તો એ પણ ડૂબી જશે એટલે આ બધા કેવા છે પદાર્થો પાણીમાં ડૂબે તેવા છે હવે આગળ મુદ્દો જોઈએ આપણે કે પાણીમાં ગરમ કરતા તેનું વરાળમાં રૂપાંતર થાય છે અને પાણી ઉડી જાય છે તેને વિજ્ઞાનની ભાષામાં બાષ્પીભવન કહેવાય છે પાણી ગરમ કરીએ તો તેનું શું થઈ જાય વરાળમાં રૂપાંતર થાય વરાળ આપણે ગરમ પાણી એકદમ હોય તો ધુમાડા જેવું નીકળે ગરમ પાણીમાંથી વરાળ નીકળે એટલે શું કહેવાય વરાળ કહેવાય એને વરાળમાં રૂપાંતર થાય છે અને પાણી ઉડી જાય છે પાણી ક્યાં જાય છે ઉડીને આકાશમાં જાય છે તેને વિજ્ઞાનની ભાષામાં બાષ્પીભવનની ક્રિયા કહેવામાં આવે છે પછી આગળનો મુદ્દો પાણીમાં મીઠું ઉમેરતા તે પાણીમાં ઓગળી જાય છે તેને મીઠાનું દ્રાવણ કહે છે હમણાં આપણે આગળ અહીંયા એક મુદ્દો સમજ્યા કે પાણીમાં ઓગળી જાય તેવા પદાર્થો કયા છે તો મીઠું પાણીમાં નાખતા ઓગળી જાય છે તો એને શું કહેવાય મીઠાનું દ્રાવણ કહેવાય શું કહેવાય મીઠાનું દ્રાવણ પછી પાણીમાં ઓગળતા પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે આપણે જે પદાર્થ પાણીમાં નાખીએ અને ઓગળી જાય તેવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે છે એમાં આપણે ઉદાહરણ ઘણા સમજ્યા મુદ્દામાં કે મીઠું છે સાકર ફટાફડી સુરોખા ખાંડ ધોવાના સોડા સાજીના ખૂબ મધ દૂધ વગેરે આ બધા કેવા છે દ્રાવ્ય પદાર્થો છે દ્રાવ્ય પદાર્થો સાથી કહેવાય કે તે પાણીમાં નાખતા ઓગળી જાય છે માટે હવે ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ ઝડપથી તથા વધુ પ્રમાણમાં ઓગળે છે હવે આ મુદ્દો એવો છે કે સાદા પાણીમાં તમે ખાંડ કે મીઠું નાખો તો ઓગળતા થોડીક વાર લાગે પણ ગરમ પાણીમાં તમે ખાંડ સાકર ફટાફડી એવું બધું નાખો તો ગરમ પાણીમાં ખૂબ ઝડપથી તે ઓગળવાની ક્રિયા કરે
છે એટલે ગરમ પાણીમાં દ્રાવ્ય પદાર્થ ઝડપથી તથા વધુ પ્રમાણમાં ઓગળે છે હવે દરિયા ઉપર દરિયાનો મુદ્દો સમજવાનો છે દરિયાનું પાણી ખારું હોય છે બધામાં સૌથી ખારો દરિયો મૃત દરિયો કહેવાય છે દરિયા તો ઘણા બધા હોય છે પણ એમાં સૌથી ખારો દરિયો કયો હોય છે મૃત દરિયો તો મૃત દરિયાના 1 લિટર પાણીમાં 300 ગ્રામ મીઠું હોય છે જો 1 લિટર પાણી એટલે એક આટલી નાની બોટલ થાય એટલી 1 લિટર પાણીમાં 300 ગ્રામ મીઠું હોય છે કેટલું હોય છે 300 ગ્રામ મીઠું હોય છે દરિયાના આટલા ખારા પાણીમાં માણસને તરતા ન આવડતું હોય તો પણ આ દરિયામાં ડૂબતો નથી આ મૃત દરિયામાં કોઈ પડી જાય અને એને તરતા ના આવડતું હોય તો તે ડૂબી જતો નથી કેમ કારણ કે મીઠાનું પ્રમાણ વધારે પ્રમાણમાં હોય છે માટે પછી છે છેલ્લો મુદ્દો ભારતમાં રાજ્ય કરતા બ્રિટિશરોએ મીઠા પર ભારે કર નાખ્યો હતો આપણા દેશમાં જ્યારે બ્રિટિશરો રાજ કરતા હતા ત્યારે મીઠાની ઉપર બહુ જ વધારે પ્રમાણમાં પૈસાનો કર નાખ્યો હતો આ કાયદાનો ગાંધીજીએ વિરોધ કર્યો હતો એ ક્યારે કર્યો હતો 1930માં 1930માં ગાંધીજી અને બીજા ઘણા લોકો સાથે અમદાવાદની દરિયા કિનારે દાંડી યાત્રા કાઢી હતી જેને શું કહેવાય છે દાંડી યાત્રા તરીકે ઓળખાય છે એ વખતે ગાંધી બાપુએ મીઠાનો કર ઓછો કરવા માટે દાંડી યાત્રા કાઢી હતી તો એને દાંડી યાત્રા તરીકે ઓળખવામાં આવે છે હવે આપણે પુસ્તકમાં થોડુંક સમજીશું તો પાના નંબર 60 કાઢશો તમારા પુસ્તકમાં પ્રકરણ 7 પાણી સાથેના પ્રયોગો ભાગ 1 શું તરે શું ડૂબે હવે તમે પુસ્તકમાં જુઓ હું એ વાંચીને તમને સમજાવું છું સેજલ સાંજના જમવાની રાહ જોતી હતી આજે જમવામાં માં તેના મનપસંદ પૂરી અને બટાટાનું તીખું શાક બનાવવાની હતી સેજલ નામની છોકરી છે તે સાંજના જમવાની રાહ જોતી હતી એની મમ્મી આજે પૂરી અને બટાટાનું શાક બનાવવાની હતી સેજલ તેની માતા પૂરી વણીને ગરમ તેલમાં મૂકે છે તે જોતી હતી તેણે જોયું પહેલાં પૂરી કઢાઈના તળિયા સુધી ડૂબી ગઈ જેમ તે ફૂલી તે ઉપર આવી અને તેલ પર તરવા લાગી પૂરી પહેલાં એની મમ્મીએ વણીને નાખી તો તેલમાં કઢાઈમાં આખી ડૂબી ગઈ પછી પૂરી આખી ફૂલી ગઈ પછી એ તેલ ઉપર તરવા લાગી એવું તેણે જોયું તે ઉપર આવી અને તેલ ઉપર તરવા લાગી એક પૂરી ફૂલી નહીં અને બીજી પૂરીઓની જેમ તેલ ઉપર તરતી ન હતી આ જોઈ સેજલે લોટની કણક લીધી અને તેના રૂવા ભીંડા બનાવવા લાગી તેણે તેના ચપટા કર્યા અને પાણી ભરેલી બાટલીમાં નાખ્યા અરે તે તળિયા સુધી ડૂબી ગયા અને ત્યાં જ રહ્યા સેજલે શું કર્યું કણક બાંધેલી હતી પૂરીની એમાંથી રૂવા ભીંડા બનાવવા માંડ્યા અને તેને ચપટા કર્યા પછી એને પાણીમાં નાખ્યા તો બધા રૂવા પાણીમાં અંદર ડૂબી ગયા હવે વિચારો શું થાય છે તેના ઉપરથી સેજલે ફૂલેલી પૂરી પાણીમાં પાણીની બાટલીમાં મૂકી શું તે તરસે કે ડૂબશે તો ફૂલેલી પૂરી શું થશે તરસે શું થશે તરસે તો આપણે અહીંયા પાના નંબર 60 નો માત્ર જવાબ લખું છું સવાલ તમારે પુસ્તકમાંથી જોઈને લખવાનો છે તો એમાં લખીશું તરસે બરાબર પછી બીજું છે તમે સ્ટીમની થાળી પાણી પર મૂકો તો તે ડૂબશે કે તરસે તો એમાં જવાબ એવો આવે કે ધીમેથી થાળી મૂકતા તે તરસે તો આમાં આપણે એવું લખીશું ધીમેથી થાળી મૂકતા તે તરસે બરાબર આ ત્રીજો જવાબ પછી બીજો જવાબ ત્રીજો આપણે જોઈએ ચમચી મૂકો તો શું થશે ચમચી ડૂબી જશે શું થશે ચમચી તરસે નહીં તો ચમચીમાં લખીશું આપણે ચમચી ડૂબી જશે ચમચી ડૂબી જશે પછી ચોથામાં શું કહે છે કે પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું
પાણી પર તરસે કે ડૂબશે તો એ પણ તરસે કેમ કારણ કે પ્લાસ્ટિક હલકું હોય છે પાણીના વજન કરતા પ્લાસ્ટિકના ઢાંકણનું વજન હલકું હોય છે માટે તે તરસે તો એમાં જવાબ આપણે લખીશું તરસે શું થશે તરસે હવે આગળ સાંજે સેજલ નાહવા ગઈ જ્યારે તેની માતાએ બોલાવી તે જ સમયે તે બહાર આવી સેજલ તે સાબુ ફરીથી પાણીમાં વાળી દીધો તેને બહાર કાઢ અને સાબુદાનીમાં મૂક આવું કોણ બોલે છે તેની મમ્મી બોલે છે સેજલ ઉતાવળમાં હતી અને સાબુદાની તેના હાથમાંથી પડી ગઈ હવે પાના નંબર 61 ઉપર જુઓ તે પાણી પર તરવા લાગી સેજલે ધીમેથી સાબુને સાબુદાનીમાં મૂક્યો તેણે જોયું સાબુદાનીમાં સાબુ મૂકવા છતાં તે તરતી હતી જો અહીંયા આ પ્રયોગ સેજલ કરે છે તેનો ફોટો ચિત્ર આપેલું છે તે તમારા પુસ્તકમાં તમે જુઓ શું તમે જોયું કે કેટલીક વસ્તુ પાણીમાં તરે છે પાણી પર તરે છે જ્યારે કેટલી ડૂબી જાય છે વિચારો આવું કેમ થાય છે અહીં આપેલા કવિતા થોડા આવા જ પ્રશ્નો ઊભા કરે છે કવિતા નીચે આપેલી છે કે કેમ આવું કેમ લાકડાની હોળી પાણીમાં તરસે પરંતુ સોય ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દો લોખંડનું જહાજ પણ તરસે તે મારી હોળીથી વજનદાર છે છતાં પણ સોય તો પાંદડા જેવી હલકી પીલ જેવી પાતળી તે તરત જ ડૂબી જશે આવું કેમ થતું હશે મને વિચારવા દો એટલે આ એક પ્રકારની કવિતા છે કે લાકડાની હોળી હોય તો એ પાણીમાં તરે બરાબર છે અને લોખંડનું જહાજ હોય તો એ પણ તરે છે કારણ કે એમાં દરિયામાં પાણી ઘણું બધું હોય છે એ રીતે અમુક વસ્તુ પાણીમાં તરતી હોય છે અમુક વસ્તુ ડૂબી જાય છે આટલું કરો અને શોધી કાઢો ચાર મિત્રોના જૂથમાં આ પ્રયોગ કરો દરેક જૂથને એક મોટું પાણી ભરેલું વાસણ અને કોષ્ટકમાં બતાવેલી વસ્તુઓ જોઈશે દરેક વસ્તુ એક પછી એક પાણીમાં મૂકો અને અવલોકન કરો પાના નંબર 62 પર આપેલા કોષ્ટકમાં તમારા અવલોકનો લખવાના છે અહીંયા એક કોષ્ટક આપેલું છે તેમાં આપણે બધા અવલોકન લખવાના છે તો હું તમને સમજાવું છું પછી તમે કોષ્ટક જાતે તમારે ખરું ખોટું કરવાનું રહેશે પાણીમાં મૂકવાની વસ્તુઓ પ્રયોગ કરતા પહેલાનું અનુમાન અને પ્રયોગ કર્યા પછીનું અવલોકન ખાલી બાટલી છે બરાબર તો એમાં પ્રયોગ કરતા પહેલાનું અનુમાન છે તેમાં ખરાની નિશાની આવશે પ્રયોગ કર્યા પછીનું અવલોકન તો એમાં પણ ખરાની નિશાની આવશે વાટકીમાં એક પછી એક 6-7 નાના પથ્થરો મૂક્યા પછી છે લોખંડની ખીલી કે ટાંકણી પીન તો પ્રયોગ કરતા પહેલાનું અનુમાન અને પ્રયોગ કર્યા પછીમાં અનુમાનમાં ખોટાની નિશાની આવશે દીવાસળી તો એ પાણીમાં તરસે આપણે અનુમાન એવું કર્યું અને અવલોકન કર્યું તો એ પણ સાચું પડ્યું એટલે ખરું આવશે એમાં પ્લાસ્ટિકના ઢાંકણ સાથેની ખાલી બોટલ તો એમાં ખરું આવશે અનુમાન અને અવલોકનમાં પણ ખરાની નિશાની આવશે પાણીથી અડધી ભરેલી બોટલ તો એમાં પણ ખરાની નિશાની અને પછી પણ ખરાની નિશાની પાણીથી આખી ભરેલી બોટલ તો એમાં અનુમાન ખોટું આવશે અને અવલોકન પણ ખોટું એલ્યુમિનિયમના વરખ દવાના પેકિંગમાંથી તો વરખને ખોલો અને ફેલાવો તો એમાં ખરાની નિશાની અને અવલોકનમાં પણ ખરું વરખને જોરથી દબાવો ગોળો બનાવો તો શું થશે ડૂબી જશે બરાબર એટલે અનુમાન એવું કર્યું કે ડૂબી જશે તો એમાં ખોટાની નિશાની અને પ્રયોગ કર્યા પછી અવલોકન એમાં પણ ખોટાની નિશાની કપ જેવા આકારમાં બરફ એમાં ખરું આવશે એક સાબુ એમાં ખોટું પ્લાસ્ટિકની પ્લેટમાં એક સાબુ તો એમાં પણ ખરાની નિશાની બરફનો ટુકડો એમાં પણ ખરું અનુમાન ખરું અને અવલોકન પણ ખરાની નિશાની હવે આ કોષ્ટકના આધારે કેટલાક નીચે ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે જોઈએ બીજા જૂથ પાસેથી કઈ વસ્તુઓ તરે છે અને કઈ વસ્તુઓ પાણીમાં ડૂબે છે તે શોધી કાઢો પ્રયોગ કર્યા બાદ ખાલી જગ્યા પૂરો હવે લોખંડની ખીલી પાણીમાં ખાલી જગ્યા છે તો ડૂબે છે
અને વાડકી ખાલી જગ્યા છે તો તરે છે હવે એનું કારણ દર્શાવવાનું છે કે આવું કેમ તો ખીલીનું વજન વધારે છે વાડકી પાણી કરતાં હલકી છે માટે તો આપણે કાપા પર એના જવાબો લખીશું લોખંડની ખીલી પાણીમાં ડૂબે છે સુકાય છે ડૂબે છે પણ વાડકી તરે છે આવું થયું કારણ કે ખીલીનું વજન વધારે છે આવું કેમ થયું તો ખીલીનું વજન વધારે છે અને વાડકી પાણી કરતા હલકી છે પાણી કરતા હલકી છે વજનમાં હલકી છે માટે તરે છે અને ખીલી છે તે ડૂબી જાય છે પછી બીજું ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર ખાલી જગ્યા છે તો ખાલી પ્લાસ્ટિકની બોટલ તમે પાણીમાં નાખશો તો તરશે બરાબર અને પાણીથી ભરેલી બોટલ શું થશે ડૂબી જશે ડૂબે છે આવું કેમ કારણ કે ખાલી બોટલ વજનમાં હલકી અને ભરેલી બોટલ વજનમાં ભારે હોવાથી તો આપણે અહીંયા જવાબ લખીશું ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે અને પાણીથી ભરેલી બોટલ ડૂબે છે આવું કેમ કારણ કે ખાલી બોટલ વજનમાં હલકી હોવાથી ખાલી બોટલ વજનમાં હલકી હોવાથી અને ભરેલી બોટલ વજનમાં ભારે હોવાથી આવું બન્યું પછી ત્રીજું છે એલ્યુમિનિયમના વરખ ફેલાયેલ હોય ત્યારે કેવો હોય વજનમાં હલકો હોય માટે શું થાય તરે છે જ્યારે જોરથી દબાવી ગોળો બનાવાય છે ત્યારે તે ડૂબી જાય છે તો આવું કેમ બન્યું આવું બન્યું કારણ કે ખાલી બરફ વજનમાં હલકો હોવાથી અને ગોળો ભારે હોય છે માટે તો આપણે એનો પણ જવાબ લખીશું એલ્યુમિનિયમના બરફ ફેલાયેલ હોય ત્યારે તરે છે જ્યારે જોરથી દબાવી ગોળો બનાવાય ત્યારે તે ડૂબી જાય છે આવું બન્યું કારણ કે ફેલાયેલો ખાલી બરફ વજનમાં હલકો હોવાથી અને ગોળો બનાવવાથી વજનમાં ભારે થાય માટે ગોળો બનાવવાથી વજનમાં ભારે થાય માટે તો આ રીતે એનો જવાબ આપશો બરફ હલકો હોય ત્યારે પાણીમાં નાખો તો તરશે પછી એને આમ કરી અને ગોળો બનાવી નાખો અને પછી પાણીમાં નાખો તો તે ડૂબી જશે કેમ કારણ કે બરફ છે ફેલાયેલો હોય ત્યારે હલકો હોય માટે તરે છે જ્યારે ગોળો બનાવીએ આપણે ત્યારે વજનમાં ભારે થઈ જાય તેથી તે પાણીમાં ડૂબી જાય છે તો આ રીતે પાણીમાં શું ડૂબે શું તરે તે આપણે સમજ્યા અને આ બધા મુદ્દા પરથી આપણે બધું જ સમજ્યા આ પાઠને લગતી દરેક માહિતી આપણે સમજ્યા હવે તમારી નોટબુકમાં ગૃહ કાર્ય લખી કાઢશો પ્રકરણ સાત આખો પાઠ વાંચવો અને પાના નંબર 60 અને 62 પરનું લખો તમારે નોટબુકમાં આટલું લખવાનું છે આ બધા જવાબો મેં લખ્યા છે સવાલ આના સવાલો તમારા પુસ્તકમાંથી જોઈને લખવાના છે જવાબો મેં કાપા પર લખ્યા છે તેમજ આ દરેક મુદ્દા આ પણ તમારે
હજુ પાઠ બાકી છે તો આપણે ભાગ 2 માં આવતા ક્લાસમાં ફરીથી જોઈશું આવજો